વ્યાકરણ આપણે શીખવાનું છે. થર્ડ પ્રેઝન્ટેશન આજે આપણે આ લેક્ચરમાં કરીશું. આપણા ટોપિકનું નામ છે વેર ઇઝ ધ બોલ. વેર એટલે ક્યાં, WHERE. વેર એટલે ક્યાં. આ ક્યાંનો ઉપયોગ ક્યારે થાય, તો કે કોઈ વ્યક્તિ, હું અને તમે, કોઈ વસ્તુ, તો કે બેન્ચ, દફતર, આપણા ટીવી, ટેબલ, કોઈ પણ વસ્તુ, અથવા કોઈ પણ પશુ પક્ષી, ગાય, ભેંસ, વાંદરો, કૂતરો, એ બધા કઈ જગ્યાએ છે, ક્યાં છે, એ જાણવા માટે પ્રશ્ન પૂછવામાં આવે. અંગ્રેજીમાં એ પ્રશ્ન પૂછવા માટે વેર નો ઉપયોગ થાય અને વેર થી પ્રશ્નના વાક્યની શરૂઆત થાય. જેમ કે તમે ક્યાં છો, તો વેર આર યુ. બેન્ચ પર શું છે, એવી રીતે જાણવા માટે વેર નો ઉપયોગ થાય છે. તમે જ્યારે પણ સ્કૂલેથી છૂટીને ઘરે જાઓ તો સૌથી પહેલા શું કરો, મમ્મી ક્યાં છે એમ પૂછો ને, તો વેર ઇઝ મમ્મી, મમ્મી ક્યાં છે. તો એના જવાબમાં તમારા બહેન કે ભાઈ હોય તે તમને કહે કે મમ્મી રસોડામાં છે, અથવા મમ્મી અગાસી પર ગયા છે, ટેરેસ પર ગયા છે. તો એના જવાબમાં ક્યાં છે એની સામે તમને કંઈક સ્થળ મળે, જેમ કે ઘરમાં છે, ઘરની બહાર છે, ઘરની ઉપર, છત પર કે અગાસી પર છે. તો જ્યારે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે એના જવાબમાં તમને થોડાક સ્થળ મળે, એ સ્થળ બતાવવા માટે કઈ રીતે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય, તો કે સૌથી પહેલા આવશે ઇન. ઇન એટલે અંદર. પછી આવશે ઓન. ઓન એટલે ની ઉપર. અને ત્રીજું આવશે અંદર. UNDER. અંદર એટલે જ્યારે પણ વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે એ પ્રશ્નના જવાબમાં તમને થોડી જગ્યા મળે, જવાબ એ જગ્યા એટલે કે એ સ્થાન એ બતાવવા માટે ઈ, ઓન અને અંડર. અત્યારે હાલમાં આપણે ત્રણનો જ ઉપયોગ શીખવાનો છે, ઈ, ઓન અને અંડર. હવે કઈ વસ્તુ ક્યારે વપરાય છે તે આપણે એક વખત જોઈ લઈએ. સૌથી પહેલા મારી પાસે એક પુસ્તક છે અને એક ચોક છે, બરાબર છે. હવે હું શું કરીશ, આ પુસ્તક છે બરાબર છે, આ ચોક છે એની ઉપર પાડીશ, બરાબર છે. તો પ્રશ્ન પૂછું કે ચોક ક્યાં છે, તો તમે મને જવાબમાં શું આપશો, કે ચોક છે તે પુસ્તકની ઉપર છે, પુસ્તકની ઉપર ચોક રાખેલો છે એટલે પુસ્તકની ઉપર થયો. હવે હું આ ચોકને પુસ્તકની નીચે રાખી દઉં છું, બરાબર છે. તો હું એવું પૂછું છું કે ચોક ક્યાં છે, તો તમે શું કહેશો કે ચોક પુસ્તકની નીચે છે. અને હવે આ ચોક છે આને હું પુસ્તકની અંદર મૂકી દઉં છું અને પુસ્તક બંધ કરી દઉં છું. હવે હું પૂછું છું કે ચોક ક્યાં છે, તો તમે શું કહેશો કે ચોક પુસ્તકની અંદર છે. આ વસ્તુ સમજાણી બધાને, હજી એક વખત જોઈ લઈએ. જ્યારે ચોક પુસ્તકની ઉપર હતો ત્યારે ઓન એટલે ની ઉપર, ઉપર એવો શબ્દ વપરાયો. જ્યારે ચોક પુસ્તકની નીચે હતો ત્યારે શું વપરાયો, તો કે અંદર એટલે કે નીચે શબ્દ વપરાયો. જ્યારે ચોક પુસ્તકની અંદર ને મૂકી દીધો અને પૂછ્યું કે ચોક ક્યાં છે, તો શું આવ્યું, તો કે ઇન, ઇન એટલે કે અંદર એવો શબ્દ વપરાયો. હવે આપણે એવું બીજું ઉદાહરણ લઈએ. અત્યારે તમારી પાસે ધારી લો એક બેન્ચ છે અને બેન્ચ સાથે બેન્ચ પર તમારું એક બેગ પડેલું છે, બરાબર છે. હું તમને એમ કહું છું કે અંગ્રેજીનું સ્વાધ્યાય પોથી કાઢો, તો તમે અંગ્રેજીની સ્વાધ્યાય પોથી બેગની અંદરથી કાઢો છો, કેમ કે સ્વાધ્યાય પોથી બેગની અંદર હતી એટલે અંદરથી કાઢો છો. અંદરથી કાઢીને તમે શું કરો છો, તો કે લખવા માટે હું કહું છું કે ચલો બાળકો સ્વાધ્યાય પોથીમાં લખવાનું શરૂ કરો, તો તમે સ્વાધ્યાય પોથી ખોલી અને બેન્ચ ઉપર રાખીને લખવાનું શરૂ કરો છો. જ્યારે આપણે સ્વાધ્યાય પોથીમાં લખાઈ જાય છે અને આપણે બીજા કોઈ પાઠ્યપુસ્તકમાં કે એમાં લખવાનું શરૂ કરો છો, ત્યારે તમે શું કરો છો કે સ્વાધ્યાય પોથી બંધ કરી અને બેન્ચની નીચે રાખી દો છો. એટલે કોઈ વસ્તુ અંદર હશે, એક વસ્તુની અંદર બીજી વસ્તુ હશે ત્યારે ઈ અંદર વપરાશે, એક વસ્તુની ઉપર બીજી વસ્તુ હશે ત્યારે ઓન એટલે કે ઉપર વપરાશે, અને નીચે હશે વસ્તુની નીચે ત્યારે અંદર એટલે કે નીચે એવો શબ્દ વપરાશે. હવે હું તમને અહીં સ્વાધ્યાય પોથી એક ઉદાહરણ આપ્યું છે તે બતાવો. તમે જોઈ શકો છો કે ત્રણ ચિત્રમાં એક કબાટ આપેલો છે અને બોલ આપેલો છે.
ક્ષેત્રમાં કબાટ પર છે, દડો એની ઉપર છે. પ્રશ્ન પૂછ્યો વેર ઇઝ ધ બોલ, દડો ક્યાં છે? તો જવાબ શું આપવાનો? ઇટ ઇઝ ઓન ધ કબોર્ડ, એટલે કે કબાટ છે તેની ઉપર છે. ત્રીજા ચિત્રમાં કબાટ પર છે, દડો નીચે છે. પ્રશ્ન પૂછ્યો છે વેર ઇઝ ધ બોલ, દડો ક્યાં છે? જવાબ આપવાનો છે ઇટ ઇઝ અંડર ધ કબોર્ડ, તે કબોર્ડ ની નીચે છે, એટલે કે તે કબાટ ની નીચે છે. આ રીતે ઇન એટલે અંદર, ઉપર એટલે ઉપર, અને અંડર એટલે નીચે નો ઉપયોગ તમને સમજાઈ ગયો છે. હવે હું તમને થોડા આની સિવાયના ઉદાહરણ છે તે અહીં આપીશ, તે આપણે આજે વિડીયોમાં પણ જોશું અને તે ચિત્ર જોઈને તમારે તમારી બાકી બુકમાં પણ લખવાના છે. ચલો સૌથી પહેલા ચિત્રમાં શું આપેલું છે? તો કે ટેબલ છે, ટેબલ ઉપર પુસ્તક પડેલું છે. પ્રશ્ન પૂછ્યો છે વેર ઇઝ ધ બુક, પુસ્તક ક્યાં છે? ઓપ્શન આપેલું છે ઇટ ઇઝ ઇન ધ ટેબલ, તે ઇન એટલે અંદર, ટેબલ ની અંદર છે, અથવા ઇટ ઇઝ ઓન ધ ટેબલ, ઓન એટલે ઉપર, તે ટેબલ ની ઉપર છે. તો સાચો જવાબ શું આવશે? તો કે પુસ્તક છે તે ટેબલ ની ઉપર છે, એટલે કે તે ટેબલ ની ઉપર છે. બીજો ઓપ્શન છે જ્યાં પર સાચો જવાબ આવશે. હવે એ રીતે પહેલા ચિત્રમાં આપેલું છે એક વૃક્ષ છે અને ગાય ઉભી છે. ગાય ક્યાં ઉભી રહી? તો કે વૃક્ષ ની નીચે ઉભી છે. પ્રશ્ન પૂછ્યો છે વેર ઇઝ ધ કાઉ, કાઉ એટલે ગાય, ગાય ક્યાં છે? તો કે ઇટ ઇઝ અંડર ધ ટ્રી, અંડર એટલે નીચે, તે વૃક્ષ ની નીચે છે. કે ઇટ ઇઝ ઓન ધ ટ્રી, તે વૃક્ષ ની ઉપર છે. ગાય ક્યાં ઉભી છે? વૃક્ષ ની નીચે. જવાબ આવશે ઇટ ઇઝ અંડર ધ ટ્રી. નેક્સ્ટ જોઈએ એક દફતર આપેલું છે, દફતર ની અંદર પુસ્તક છે. પ્રશ્ન પૂછ્યો છે વેર ઇઝ ધ બુક, પુસ્તક ક્યાં છે? ઓપ્શન આપેલા છે ઇટ ઇઝ અંડર ધ બેડ, તે બેડ ની નીચે છે. ઇટ ઇઝ ઇન ધ બેડ, તે બેડ ની અંદર છે, બેડ માં છે. તમે જોઈ શકો છો કે પુસ્તક છે તે અડધું અંદર છે, અડધું બહાર છે, પણ છે તો બેડ ની અંદર જ છે, એટલે જવાબ આવશે ઇટ ઇઝ ઇન ધ બેડ. પછી ટેબલ આપેલું છે, ઉપર એક ગ્લાસ પિયાનો મૂકેલો છે. પ્રશ્ન પૂછ્યો છે વેર ઇઝ ધ ગ્લાસ, પિયાનો ક્યાં છે? ઇટ ઇઝ ઓન ધ ટેબલ, તે ટેબલ ની ઉપર છે. ઇટ ઇઝ ઇન ધ ટેબલ, તે ટેબલ ની નીચે છે. ચિત્રમાં ગ્લાસ ટેબલ ની ઉપર છે. જવાબ આવશે ઇટ ઇઝ ઓન ધ ટેબલ. ચોથામાં એક ઘરની છત છે, રૂફ છે, એના પર એક વાંદરો બેઠેલો છે. પ્રશ્ન પૂછ્યો છે વેર ઇઝ ધ મંકી, વાંદરો ક્યાં છે? ઓપ્શન આપેલા છે ઇટ ઇઝ અંડર ધ રૂફ, તે છત ની નીચે છે. ઇટ ઇઝ ઓન ધ રૂફ, તે છત ની ઉપર છે. રૂફ એટલે છત, છાપરો. વાંદરો ક્યાં છે? તો કે છાપરા ની ઉપર છે. તો જવાબ આવશે ઇટ ઇઝ ઓન ધ રૂફ. પાંચમું વેર ઇઝ ધ ફિશ, ફિશ એટલે માછલી, માછલી ક્યાં હોય? તો કે પાણી ની અંદર છે. ઇટ ઇઝ ઇન વોટર, તે પાણી માં છે. ઇટ ઇઝ ઓન વોટર, તે પાણી ઉપર છે. માછલી ક્યાં હોય? પાણી ની અંદર. તો કે ઇટ ઇઝ ઓન વોટર, સોરી ઇટ ઇઝ ઇન વોટર, તે પાણીમાં છે. છઠ્ઠું એક ખુરશી આપેલી છે, જે એની નીચે એક સરસ મજાની બિલાડી બેઠી છે. પ્રશ્ન પૂછ્યો છે વેર ઇઝ ધ કેટ, બિલાડી ક્યાં છે? ઓપ્શન આપેલા છે ઇટ ઇઝ ઓન ધ ચેર, તે ચેર એટલે કે ખુરશીની ઉપર છે. કે ઇટ ઇઝ અંડર ધ ચેર, તે ચેર ખુરશીની નીચે છે. બિલાડી બેઠી છે ખુરશીની નીચે. સાચો જવાબ આપશે બીજો ઓપ્શન ઇટ ઇઝ અંડર ધ ચેર. હવે સાતમું જોઈએ, એક સરસ મજાનું કુંડું આપેલું છે, નાની એવી ફૂલદાની, અને એમાં ફૂલ લગાવેલું છે. અંગ્રેજીમાં આ જે ફૂલદાની હોય એટલે કુંડા સાથેનું ફૂલ હોય એને ફ્લાવર વાસ કહેવાય. તો વેર ઇઝ ધ ફ્લાવર, ફ્લાવર એટલે ફૂલ, ફૂલ ક્યાં છે? ઇટ ઇઝ ઓન ધ વાસ, તે વાસ એટલે કે કુંડું એની ઉપર છે. ઇટ ઇઝ ઇન ધ વાસ, તે વાસ ની અંદર છે. આમાં જોઈ શકો છો કે અડધું ફૂલ છે, એની દાંડી છે એ કુંડાની અંદર છે, અડધું બહાર છે, એટલે આમાં અંદર એ તો આવશે ઇટ ઇઝ ઇન ધ વાસ. જો ફૂલ છે તે આડું હોત અને આ કુંડાની ઉપર આડું સૂતેલું હોત તો બહાર જ હોત કુંડાની, તો આપણે ઓન એવી રીતનું
under the bed તે bed એટલે પથારી ની નીચે છે કે it is in the bed તે bed એટલે કે પથારી માં છે અત્યારે બે ક્યાં છે તો કે પથારી ની નીચે નીચે માટે આપણે under શબ્દ વાપર્યો છે તો કે it is under the bed તે bed ની પથારી ની નીચે દસમો છે એક સ્ત્રી છે એના માથે ઘડો લઈને જાય છે પ્રશ્ન પૂછો છે where is the pot pot એટલે ઘડો ઘડો ક્યાં છે it is on the woman's head woman એટલે સ્ત્રી અને head એટલે માથું ઘડો ક્યાં છે woman સ્ત્રીના માથા પર છે કે it is under the woman's head under એટલે નીચે તે સ્ત્રીના માથાની નીચે છે ઘડો ક્યાં છે માથાની ઉપર જવાબ આવશે it is on the woman's head તે સ્ત્રીના માથા પર છે 11મું એક પિંજરું આપેલું છે અને એની અંદર એક પક્ષી બેઠું છે પ્રશ્ન પૂછ્યો છે where is the bird bird એટલે પક્ષી પક્ષી ક્યાં છે it is in the cage તે પિંજરાની અંદર છે it is on the cage તે પિંજરા ઉપર છે પક્ષી છે તે પિંજરાની અંદર છે it is in the cage એનો જવાબ આવશે છેલ્લું આપેલું છે એક સરસ મજાની છોકરી છે એની પાસે છત્રી છે અને તે છત્રી પકડી અને છત્રી ખુલેલી છે અને પકડીને ઊભી છે પ્રશ્ન પૂછ્યો છે where is the girl girl એટલે છોકરી છોકરી ક્યાં છે તો કે she is on the umbrella on એટલે ઉપર umbrella એટલે છત્રી એટલે she છોકરી માટે પ્રયોગ છે તે છત્રી ઉપર છે કે she is under the umbrella તે umbrella એટલે કે છત્રી ની નીચે છે આ છત્રી છે એની નીચે છોકરી ઊભી છે તો શું આવશે તો કે she is under the umbrella તે છત્રી ની નીચે છે હવે આ પ્રશ્ન જવાબ તમારે કઈ રીતે લખવાના છે તે હું તમને સમજાવી દઉં ઉદાહરણ તરીકે પ્રશ્ન પૂછ્યો છે Where is the girl? જ્યારે પણ પ્રશ્ન પૂછાય એનો વાક્યનો પહેલો અક્ષર છે તે હંમેશા કેપિટલ લખવાના બાકી બધા સ્મોલ લખવાના આ પ્રશ્ન પૂછ્યો છે Where એટલે ક્યાં બોલ એટલે કે છોકરી ઇઝ એટલે કે છે છોકરી ક્યાં છે પ્રશ્ન પૂછ્યો છે તો પાછળ પ્રશ્નચિહ્ન કરવાનું નહીં ભૂલવાનું અને એનો જે જવાબ આપીએ આપણો પ્રશ્ન ક્રમાંક છે અને એના જવાબ આવશે કે she is under the umbrella વાક્યની શરૂઆતમાં પહેલો અક્ષર હંમેશા કેપિટલ રાખવાનો બાકી બધા સ્મોલ she કોના માટે વપરાય તો કે છોકરી માટે she is under એટલે કે નીચે કોની નીચે ઊભી છે તો કે the umbrella છત્રીની નીચે ઊભી છે તો કે she is under the umbrella